श्री एसएन विद्यालय सुरेंद्र नगर ई लर्निंग में हूँ घनश्याम लिंबड़िया आप सर्वे हार्दिक स्वागत करू। विद्यार्थी मित्रों तमें धोरण 10 पास करीने धोरण 11 कॉमर्स में एडमिशन लई चुक्या छो त्यारे तमे बधा जाणो छो के धोरण 11 कॉमर्स में आपणे 7 विषयनो अभ्यास करवानो छे। आ 7 विषयमांथी मारे जे तमने आज वात करवानी छे તે વિષય છે વાણિજ્ય વ્યવસ્થાને સંચાર। તો ચાલો મિત્રો તેના વિશે આપણે જોઈએ। વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય વ્યવસ્થા આપણો જે વિષય છે તે ધંધાકીય બાબતો સાથે જોડાયેલો છે। અત્યારે આ વિષય તમારા માટે નવો છે, તમે અગાઉ આ વિષયથી કદાચ જાણકાર પણ નહીં હોય। અત્યારે તમે આ વિષય જોયો તો આપણે અગાઉ તમે જે અભ્યાસ કરશો બીબીએ છે એમબીએ છે એના માટે ખૂબ જ અગત્યનો અને પાયાનો વિષય છે। તો આપણે આજે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જે છે ધંધાકીય બાબતો સાથે જોડાયેલો જે વિષય છે તેના વિશે માહિતી મેળવશું। તો આજે પ્રથમ પાઠ છે ધંધાનું સ્વરૂપ હેતુ અને કાર્યક્ષેત્ર। ધંધાનું સ્વરૂપ હેતુ અને કાર્યક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો ધંધાનું સ્વરૂપ એટલે કે ધંધો કેવા સ્વરૂપમાં હશે, બીજું કે હેતુ ધંધો કયા હેતુ માટે કરવામાં આવે છે અને તેનું કાર્યક્ષેત્ર એટલે કે વિસ્તાર કેટલા વિસ્તારની અંદર ધંધો હશે તેવું આપણે આ પાઠની અંદર ભણીશું। આજે આપણે જોઈએ તો વિશ્વમાં લોકો કોઈ ને કોઈ પ્રવૃત્તિઓ કરતા જોવા મળે છે, ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે। તો આ પ્રવૃત્તિની અંદર બે પ્રકારની પ્રવૃત્તિઓ આપણને જોવા મળતી હોય છે, એમાંથી એક પ્રવૃત્તિ જે છે તે આર્થિક પ્રવૃત્તિ છે। આર્થિક પ્રવૃત્તિ વાણિજ્ય અને વેપારને જીવંત રાખવાનું કાર્ય કરે છે। આપણને પ્રશ્ન થાય કે વાણિજ્ય એટલે શું અને વેપાર એટલે શું? વેપાર તો સામાન્ય રીતે આપણે સમજતા હોઈએ, પરંતુ વાણિજ્ય જે છે એ વેપાર કરતા ઊંડો અર્થ ધરાવે છે। વાણિજ્યની અંદર વેપાર ઉપરાંત વેપારને સહાયક તમામ સેવાઓનો સમાવેશ છે એ વાણિજ્યની અંદર થાય છે। આપણે આપણા ગામમાં કે શહેરમાં ઘણા બધા લોકોને જોઈએ છીએ કે જેઓ અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવતા હોય છે। મિત્રો આપણે અલગ અલગ પ્રવૃત્તિઓ જે છે એના અહીંયા આપણે થોડાક ચિત્રો જોઈએ છીએ। તમે અહીંયા નજર કરો આ સ્લાઇડ પર આપણને થોડાક ચિત્રો દેખાય છે। તો આ ચિત્રોની અંદર તમે જુઓ છો ચિત્રમાં કુંભાર છે, સરસ મજાના માટીના વાસણો બનાવે છે, તેનું વેચાણ કાર્ય કરશે અને તેના દ્વારા આર્થિક નાણાકીય વળતર મેળવે છે। ત્યારબાદ મોચી છે, મોચી સરસ મજાના પગરખાઓ બનાવી અને તેનું વેચાણ કરી નાણાકીય વળતર મેળવે છે। આ રીતે વળતર કાપડ વળીને લુહાર સુથાર જે છે તે ફર્નિચર લોખંડની વસ્તુઓ બનાવીને શાકભાજી વેચનાર ફેરીઓ છે એ શાકભાજી વેચીને આર્થિક વળતર મેળવે છે। ડોક્ટર હોય તો ડોક્ટર દર્દીની સેવા આપીને પોતે બિલ મેળવે છે, રિક્ષા ચાલક છે
ઉતારું જે પેસેન્જર છે એ પેસેન્જરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ અને તેના દ્વારા તે ભાડું મેળવે છે. આમ આ બધા જે ચિત્રોમાં તમે જોઈ રહ્યા છો કે કોઈને કોઈ પ્રવૃત્તિ કરીને તે આર્થિક વળતર મેળવે છે. આર્થિક પ્રવૃત્તિની અંદર આપણે જોવા જઈએ તો શહેરની અંદર ઘણા બધા નાના મોટા કારખાનાઓ આવેલા હોય છે અને આ નાના મોટા કારખાનાની અંદર હજારો કારીગરો છે કામ કરીને પોતે રોજગારી મેળવે છે. તો આવી દરેક પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીશું. તો મિત્રો આર્થિક પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ ઉપાર્જનનો છે. ઉપાર્જના એટલે કંઈક મેળવવું, પ્રાપ્ત કરવું. આર્થિક પ્રવૃત્તિ છે કંઈક પ્રાપ્ત કરવા માટે, કશું મેળવવા માટે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકારો છે. આર્થિક પ્રકાર પ્રવૃત્તિ છે એના ત્રણ પ્રકારો આપણને આપેલા છે. એમાં પહેલો પ્રકાર છે ધંધો. બીજો પ્રકાર છે વ્યવસાય અને ત્રીજો પ્રકાર છે રોજગાર. મિત્રો આપણે આ પાઠની અંદર ધંધો, વ્યવસાય અને રોજગાર આના વિશે અભ્યાસ કરવાનો છે. તે પહેલા આપણે આર્થિક પ્રવૃત્તિ શું છે એના વિશે પણ જાણવું જરૂરી બને છે. ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. ધંધો છે જે નફાના ઉદ્દેશથી કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ છે ધંધાની શરૂઆત કરે તે ક્યારેય એવું વિચારતો નથી કે ચાલો હું આટલા હજારનો ધંધો શરૂ કરું છું અને એક મહિના પછી મને આટલા હજારની ખોટ આવે, આવું ક્યારેય હોતું નથી. આ કઈ ધંધાનો છે એ નફાનો જ રહેલો હોય છે, પછી પરિણામ શું આવે એની સાથે કોઈ મતલબ નથી. ધંધો શા માટે શરૂ થાય છે? નફો કરવાના આશયથી શરૂ થાય છે. હવે આપણે જાણીએ છીએ કે શા માટે આર્થિક પ્રવૃત્તિ કરવી જોઈએ. માનવી છે એ માનવીની જરૂરિયાતો સતત વધતી જાય છે. એક જરૂરિયાત પૂરી કરે ત્યાં બીજી જરૂરિયાત ઉદ્ભવે છે, બીજી જરૂરિયાત પૂરી કરે ત્યાં ત્રીજી જરૂરિયાત ઉદ્ભવે છે. આ સતત જરૂરિયાતો ઉદ્ભવ્યા કરે છે અને આ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. આર્થિક પ્રવૃત્તિ દ્વારા આપણે કશું મેળવી દઈએ છીએ, નાણાકીય વળતર મેળવી દઈએ છીએ અને એ જ નાણાકીય વળતરનો ઉપયોગ આપણે આપણી જરૂરિયાતો સંતોષવા માટે કરીએ છીએ. મિત્રો તો તમને ખબર પડી જ છે કે આપણે આર્થિક પ્રવૃત્તિ શા માટે કરવી જોઈએ. તો કે આર્થિક પ્રવૃત્તિ છે એ માનવીની જે જરૂરિયાતો વધતી જાય છે એ જરૂરિયાતની પૂર્તિ માટે આપણે આર્થિક પ્રવૃત્તિ કરવી જરૂરી બને છે. તો આવી આર્થિક પ્રવૃત્તિ કોણ કોણ કરે છે એ તો આપણી સામે ઉદાહરણો ઘણા બધા છે. આપણે ઉદાહરણ તરીકે દાખલા તરીકે સમજીએ તો કે વકીલ હોય, એ વકીલ કેસ લડીને ફી મેળવે છે. વકીલ પોતાનો જે અસીલ છે એ અસીલનો કેસ લડીને ફી મેળવે છે. કોઈ કામદાર છે, એ કામદાર કારખાનામાં કામે જઈ એના બદલામાં વેતન મેળવે છે. ખેડૂત હોય તો ખેડૂત ખેતરમાં અનાજ પકવીને એ અનાજનું વેચાણ કરી અને વેચાણ થકી આવક મેળવે છે. તો બધી જ જે પ્રવૃત્તિઓ છે એ આર્થિક પ્રવૃત્તિઓ છે. તો મિત્રો તમને સમજાવવું છે કે આર્થિક પ્રવૃત્તિ શું છે. હવે આની સાથે આપણે બિન આર્થિક પ્રવૃત્તિ જે કહી શકાય કે સમાજમાં ઘણા બધા લોકો એવા છે, ઘણા બધા લોકો એવા છે કે જે આર્થિક લાભ કે વળતર મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિ કરતા હોય છે. એમને આર્થિક લાભ નથી મેળવવો અથવા તો આર્થિક વળતર પણ મેળવવાની અપેક્ષા નથી. તો આર્થિક લાભ કે આર્થિક વળતર મેળવવાના હેતુ વગર જે લોકો પ્રવૃત્તિ કરે છે એવી પ્રવૃત્તિઓ બિન આર્થિક પ્રવૃત્તિઓ છે. આને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. કોઈ સમાજ સેવક હોય તો સમાજના સેવા માટેના ઉદ્દેશથી સમાજની સેવા કરે તો તે બિન આર્થિક પ્રવૃત્તિ
થાય છે. આ પ્રવૃત્તિની અંદર આર્થિક લાભ, નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો હેતુ હોતો નથી. આ જે વિનાશી પ્રવૃત્તિ છે તે વિનાશી પ્રવૃત્તિની અંદર આર્થિક લાભ મેળવવાની ઈચ્છા નથી, નાણાકીય વળતર મેળવવાની ઈચ્છા નથી, અથવા તો આર્થિક રીતે કંઈ ઉપાર્જન કરવાની પણ ઉદ્દેશ હોતો નથી. તો મિત્રો, આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ છે એના વિશે જોઈશું. તો સૌ પ્રથમ આપણી પહેલી પ્રવૃત્તિ છે આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ, હવે આર્થિક પ્રવૃત્તિનો અર્થ જે છે તમે સ્ક્રીન પર જુઓ છો, આર્થિક લાભ જે નાણાકીય વળતર મેળવ્યા વગર, જે સોરી આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું, આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. હવે આપણે આર્થિક પ્રવૃત્તિ શા માટે જે કરવી જોઈએ, આર્થિક પ્રવૃત્તિનો અર્થ જોયો કે આર્થિક પ્રવૃત્તિ છે એ આર્થિક લાભ મેળવવો છે અથવા તો નાણાકીય વળતર મેળવવું છે. તો આપણે આવી પ્રવૃત્તિ શા માટે કરવી જોઈએ, તો કે આપણે જીવન જીવવા માટે, જીવન જીવવા માટે, પણ કેવું જીવન, સારું જીવન જીવવા માટે આર્થિક પ્રવૃત્તિ જરૂરી છે. લોકો ઘણા બધા જીવન તો જીવે છે, પરંતુ આપણે સારું જીવન જીવવું હોય તો એના માટે આર્થિક પ્રવૃત્તિ ખૂબ જ જરૂરી છે. આર્થિક પ્રવૃત્તિને આપણે ફળદાયી પ્રવૃત્તિ પણ કહી શકશું. આર્થિક પ્રવૃત્તિ છે એને ફળદાયી પ્રવૃત્તિ તરીકે પણ ઓળખીશું. આર્થિક પ્રવૃત્તિ કરવાથી આપણને ફળ પ્રાપ્ત થાય છે, નાણાકીય વળતર અને આર્થિક વળતર આપણને મળતું હોય છે. અને આર્થિક પ્રવૃત્તિ દ્વારા આપણે તમામ જીવનની જે જરૂરિયાતો છે તે જરૂરિયાતોની પૂર્તિ પણ થાય છે. આપણે સમજીએ કે આર્થિક કેવી આર્થિક પ્રવૃત્તિ છે તે કેવી પ્રવૃત્તિ છે, તો કે આર્થિક પ્રવૃત્તિ ફળદાયી પ્રવૃત્તિ છે, એમાંથી આપણને ફળ પ્રાપ્ત થાય છે. આર્થિક પ્રવૃત્તિ દ્વારા માનવીની જે જરૂરિયાતો છે એ માનવીની જરૂરિયાતો આપણે સંતોષી શકીએ છીએ. મિત્રો, આર્થિક પ્રવૃત્તિમાં વિશ્વની ઘણી બધી જરૂરિયાતો છે એ આપણે સંતોષી શકીએ છીએ. આર્થિક પ્રવૃત્તિ છે એ વિશ્વનું કેન્દ્રબિંદુ છે. આર્થિક પ્રવૃત્તિની આજુબાજુ બધી જ જે કઈ પ્રક્રિયાઓ છે તે ચાલ્યા કરે છે. આર્થિક પ્રવૃત્તિ વગર વિશ્વ છે તે થંભી જાય છે. આપણે જાણીએ છીએ કે હમણે ટૂંક સમય પહેલા જ આપણે ભારતની અંદર લોકડાઉન હતું, બરાબર, મોટા ભાગની આર્થિક પ્રવૃત્તિઓ છે થંભી ગઈ છે. તો ઘણા બધા લોકો છે બેરોજગાર પરિસ્થિતિમાં હતા, આખું અર્થતંત્ર જે છે એ થંભી ગયું હતું. તો આપણે સમજી શકીએ કે આર્થિક પ્રવૃત્તિ છે એ આખા વિશ્વને ચલાવનાર એક વેલ્વ છે અને આના દ્વારા વિશ્વ છે એ આગળ ધપી રહ્યું છે. હવે આર્થિક પ્રવૃત્તિ છે એ બીજાની જરૂરિયાતો સંતોષીને આર્થિક લાભ મેળવવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિમાં શું થાય છે, બીજાની જરૂરિયાતો સંતોષવામાં આવે છે અને એના થકી આપણે આર્થિક લાભ મેળવીએ છીએ. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે કડીઓ છે એ કડિયા કામ કરે છે, પરંતુ એ જરૂરિયાત બીજાને છે. જેને ચણતર કામની જરૂરિયાત છે તો એની જરૂરિયાત સંતોષવાનું કાર્ય કડીઓ કરે છે. તો બીજાની જરૂરિયાત સંતોષીને આર્થિક લાભ મેળવવામાં આવે છે. એ જ રીતે સુથાર હોય તો સુથાર પણ ફર્નિચર બનાવી જેને ફર્નિચરની જરૂરિયાત છે તો એની જરૂરિયાત સંતોષીને એના બદલામાં વળતર પ્રાપ્ત કરે છે. આજના
આધુનિક યુગની અંદર વાત કરીએ તો વિશ્વની અંદર આર્થિક પ્રવૃત્તિ જે છે તે કેન્દ્ર સ્થાને રહેલી છે. તો મિત્રો તમને સમજાવવું હશે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું. આપણે સ્ક્રીન પર તમે આર્થિક પ્રવૃત્તિનો અર્થ જોયો કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાની હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. તો ચાલો મિત્રો આજે આપણે આના પછીનો બીજો છે આર્થિક પ્રવૃત્તિ બાદ બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જેમાં કોઈ પણ પ્રકારનો આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાનો હેતુ નથી. તો આવા હેતુ વગર જે પ્રવૃત્તિ થાય છે તે પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીશું. દાખલા તરીકે ઉદાહરણમાં આપણે લઈએ તો ઘણી બધી એવી પ્રવૃત્તિ થાય છે કે આપણા શહેરની અંદર ગામની અંદર સરસ મજાની પુસ્તકાલય આવેલી હોય. પુસ્તકાલયમાં જઈ આપણે પુસ્તકો વાંચી શકીએ છીએ બરાબર. તેના બદલામાં તે આપણી પાસેથી કોઈ ફી વસૂલ કરતા નથી. ઘણી બધી ધર્મના સંસ્થાઓ આવેલી હોય છે કે જે ભોજન પૂરું પાડતા હોય, અર્થક્ષેત્ર ચલાવતા હોય છે. તો આપનો આશય જે છે એ બિન આર્થિક પ્રવૃત્તિનો છે. ઘણી બધી હોસ્પિટલો જે છે એ દર્દી પાસેથી એક પણ રૂપિયો લીધા વગર, એક પણ રૂપિયાની ફી લીધા વગર સેવાઓ આપે છે. તો આવી જે પ્રવૃત્તિઓ છે એ બિન આર્થિક પ્રવૃત્તિઓ છે. આ સિવાય આપણે થોડા ઉદાહરણો જોઈએ તો દાખલા તરીકે માતા દ્વારા જે બાળકનો ઉછેર કરવામાં આવે છે તેમાં માતાને પોતાના બાળક પાસે કશું મેળવવાની કોઈ અપેક્ષા હોતી નથી. તો તેને પણ આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીશું. શિક્ષક જે છે એ શિક્ષક પોતાના ઘરે પોતાના જ બાળકને ભણાવે તો તે પણ બિન આર્થિક પ્રવૃત્તિઓ છે. આપણે ઘણી વખત જોતા હોઈએ હમણે થોડાક દિવસ પહેલા ચોમાસાની અંદર ઘણા બધા ગામોની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. તો ઘણી બધી સામાજિક સંસ્થાઓ છે આવા ગામોની અંદર મદદ માટે દોડી ગઈ છે. તો તેમની જે સેવાઓ છે એ સેવાઓ બિન આર્થિક પ્રવૃત્તિ છે. મિત્રો એક જગ્યાએ બનેલી આર્થિક પ્રવૃત્તિ, એક જગ્યાએ બનેલી બિન આર્થિક પ્રવૃત્તિ, આ બંનેની અંદર ક્યાંક આપણને તફાવત જોવા મળે. એક જગ્યાએ આર્થિક પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ એક જગ્યાએ બિન આર્થિક પ્રવૃત્તિ પણ કરતો હોય આવું કઈ રીતે. તો દાખલા તરીકે આપણે કહીએ કે શિક્ષક છે એ શાળામાં ભણાવે છે ત્યારે તે આર્થિક પ્રવૃત્તિ છે. જ્યારે એ જ શિક્ષક ઘરે પોતાના બાળકને ભણાવે છે તો તે બિન આર્થિક પ્રવૃત્તિ છે. મિત્રો આપણે ત્યારબાદ આપણે તફાવત જે છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો જોઈ છે. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશેનો જે તફાવત જે છે એ તફાવતમાં આપણે માહિતી મેળવીશું. ક્રમ તફાવતના મુદ્દા આર્થિક પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ આખો તફાવત આપણે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. તો એનો પહેલો મુદ્દો છે અર્થ. આર્થિક પ્રવૃત્તિનો અર્થ, અર્થની અંદર આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવા માટે થતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. સામે બિન આર્થિક પ્રવૃત્તિ, તો આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુ વગરથી થતી પ્રવૃત્તિ એટલે બિન આર્થિક પ્રવૃત્તિ. મુદ્દા નંબર બે ની અંદર આપણે જોઈએ તો હેતુ છે. આર્થિક પ્રવૃત્તિ કયા હેતુથી કરવામાં આવે છે તો કે આર્થિક લાભ મેળવવાના હેતુથી કરવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિ છે એ આર્થિક લાભ મેળવવાના હેતુથી કરવામાં આવે છે. સામે બિન આર્થિક પ્રવૃત્તિની અંદર જોઈએ તો કે બિન આર્થિક પ્રવૃત્તિ કરવાનો હેતુ શું છે તો કે સમાજની સેવા કરવાનો છે, માનવ સેવા કરવાનો છે અને દેશ સેવા કરવાનો હેતુ રહેલો છે.
મુદ્દા નંબર ત્રણ આપણે જોઈએ તો અપેક્ષા. આર્થિક પ્રવૃત્તિ કઈ અપેક્ષા સાથે કરવામાં આવે છે? તો કે નફો મેળવવા, પગાર મેળવવા માટે, ફી મેળવવા માટે અને મહત્તમ સંપત્તિ મેળવવાના આશયથી, હેતુથી, અપેક્ષાથી આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તો આપણને એમ થાય કે નફો કોણ મેળવતા છે? તો કે ધંધો કરનાર વ્યક્તિ નફો મેળવે, કામદાર છે, શિક્ષકો છે એ પગાર મેળવે, ડોક્ટર છે, વકીલ છે એ ફી મેળવે અને કોઈ ધંધાદાર જેવો છે એ પોતાની મહત્તમ સંપત્તિ પેદા કરવાની ગેરસાય પણ આર્થિક પ્રવૃત્તિઓ કરતા હોય છે. તો સામે વિનાશી પ્રવૃત્તિઓ શા માટે કરવામાં આવે છે? તો દેશ સેવા માટે કરવામાં આવે છે, સમાજની સેવા કરવા માટે બિન આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે. મુદ્દા નંબર ચાર ની અંદર આપણે જોઈએ તો એના પ્રકારો, તો આર્થિક પ્રવૃત્તિ છે એના ત્રણ પ્રકારો છે, ધંધો, વ્યવસાય અને રોજગાર. જેમ બિન આર્થિક પ્રવૃત્તિ છે, બિન આર્થિક પ્રવૃત્તિની અંદર આપણે જોઈએ તો એનો કોઈ પ્રકાર નથી. મુદ્દા નંબર પાંચ ની અંદર આપણે જોઈએ તો કે જોખમ અને અનિશ્ચિતતા. આર્થિક પ્રવૃત્તિઓ કરવા માટે આપણે દેખીએ ત્યારે જોખમ અને અનિશ્ચિતતાઓ રહેલા છે. ગમે ત્યારે જોખમ આવી જાય, અનિશ્ચિતતા રહી શકે એવું બને છે. દાખલા તરીકે કોઈ ધંધો કરવા માટે આપણે દેખીએ તો એમાં આગ લાગે, અકસ્માત થાય, નફો થાય, કોઈ થાય, આવા જોખમ અને અનિશ્ચિતતા ભરેલી છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિની અંદર જોવા જઈએ તો જોખમ અને અનિશ્ચિતતા રહેલા નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા છો કે આજે આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ વિશે આપણે ચર્ચા કરી અને આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશેના તફાવત વિશે પણ માહિતી મેળવી. મિત્રો, આ પીડીએફ છે એ તમને મળી ગઈ છે. તો આ સંપૂર્ણ પીડીએફ જે છે એ તમારી નોટબુકની અંદર તમે ઉતારી લીધી છે. કદાચ નોંધ ન કરી હોય તો હજુ પણ ઉતારી લેજો અને જ્યારે પણ આપણી શાળા ખુલશે ત્યારે આ તપાસવામાં આવશે. મિત્રો, આના પછીના ટોપિકની અંદર આગળનો જે ટોપિક છે એના વિશે આપણે ચર્ચા કરીશું.